નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે લેટેસ્ટ કરન્ટ અફેર્સના એમસીક્યુ જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ તો આ રીતે એમસીક્યુ પૂછવામાં આવે છે તમારે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ આપતો જવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે પ્રશ્ન નંબર એક આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા બે હજાર અઠ્યાવીસ લોસ એન્જલસ ઓલિમ્પિકમાં કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે સ્કોશ ક્રિકેટ બેઝબોલ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ આ ત્રણે ત્રણનો સમાવેશ છે તે કરવામાં આવેલો છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક્ઝિક્યુટિવ બોર્ડે બે હજાર અઠ્યાવીસ લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટની રમતનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે ક્રિકેટ છેલ્લે ઓગણીસોમાં ઈસવીસન ઓગણીસોમાં ઓલિમ્પિકમાં રમાયું હતું ત્યારથી અત્યાર સુધી રમાયું નથી ક્રિકેટની સાથે સાથે બેઝબોલ સોફ્ટબોલ ફ્લેગ ફૂટબોલ સ્કોસ અને લેક્રોસની રમતોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે નાગાલેન્ડની પ્રથમ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કોણે કર્યું નાગાલેન્ડની પ્રથમ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન હસમુખ માંડવિયાએ કર્યું છે ઓપ્શન ડી અહીં સાચો પડે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હસમુખ માંડવિયાએ નાગાલેન્ડની પ્રથમ મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું માંડવીયાએ નાગાલેન્ડ યુનિવર્સિટી સાથે સંલગ્ન નાગાલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ એનું ઉદઘાટન કર્યું શૈક્ષણિક સત્ર બે હજાર ત્રેવીસ ચોવીસમાં સો એમબીબીએસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજૂરી પણ આપવામાં આવી છે નાગાલેન્ડ એ પૂર્વોત્તર ભારતમાં મ્યાનમારની સરહદે આવેલું રાજ્ય છે નાગાલેન્ડની રાજધાની તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની છે ઘણી વખત પૂછાયેલી છે અને સેવન સિસ્ટર્સમાંનું એક રાજ્ય એટલે નાગાલેન્ડ સેવન સિસ્ટર્સમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો પ્રશ્ન નંબર ત્રણ ઓડીઆઈ ક્રિકેટ ઇતિહાસમાં ત્રણસો સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો છે જેણે ત્રણસો સિક્સર લગાવી હોય તો એ છે હિટમેન રોહિત શર્મા ઓપ્શન ડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓડીઆઈ ક્રિકેટ ઇતિહાસમાં ત્રણસો સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયા છે આ સાથે રોહિત શર્મા ઓડીઆઈ ક્રિકેટના ઇતિહાસમાં ત્રણસો સિક્સર મારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે તેણે આ સિદ્ધિ ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં પાકિસ્તાન સામે અમદાવાદમાં રમાયેલી મેચ દરમિયાન હાંસલ કરી હતી પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન શાહિદ આફ્રિદી ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ એટલે કે ત્રણસો ને એકાવન સી મારી અને આ યાદીમાં ટોચ પર છે તો પ્રથમ સ્થાને છે શાહિદી શાહિદ આફ્રિદી તાજેતરમાં કયા દેશમાં વિદેશ મંત્રી એસ જયશંકરે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું કોણે કર્યું વિદેશ મંત્રી એસ જયશંકરે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કયા દેશમાં કર્યું જવાબ આવશે વિયેતનામ ઓપ્શન બી અહીં સાચો પડશે તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે વિયેતનામમાં રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું વિદેશ મંત્રીની ચાર દિવસીય વિયેતનામ મુલાકાત દરમિયાન આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમણે એમ પણ કહ્યું કે વિયેતનામ ઓગણીસો ને બ્યાસીમાં ટાગોરના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી વિયેતનામ એ દક્ષિણ એશિયાનો દેશ છે તેની રાજધાની હનોઈ છે પાંચમો પ્રશ્ન જોઈએ રિટેલર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે સ્કિલ ઇન્ડિયાએ કોની સાથે ભાગીદારી કરી છે રિટેલર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે સ્કિલ ઇન્ડિયાએ કોકોકોલા ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે ઓપ્શન સી અહીં સાચો પડે છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનએસડીસીએ ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં રિટેલર સમુદાયને સશક્ત બનાવવા માટે રિટેલર સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કોકાકોલા ઇન્ડિયા સાથે કરાર કર્યો છે આ પ્રસંગે કોકાકોલા ઇન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયાના પ્રમુખ સંકેત રે પણ હાજર રહ્યા હતા આ ભાગીદારી હેઠળ ત્રણ વર્ષમાં દેશના મોટા રાજ્યોમાં રિટેલર્સને કૌશલ્ય આપવાનું લક્ષ્ય છે નેક્સ્ટ ન્યૂઝીલેન્ડના નવા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ન્યૂઝીલેન્ડના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કોણ છે કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો સાચો જવાબ આવશે ક્રિસ્ટોફર લક્સન ઓપ્શન એ ક્રિસ્ટોફર લક્સન ન્યૂઝીલેન્ડમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભૂતપૂર્વ ઉદ્યોગપતિ અને રાજકારણી ક્રિસ્ટોફર લક્ષને નિર્ણાયક વિજય મળ્યો હતો અને તેઓ દેશના નવા ચૂંટાયેલા વડાપ્રધાન બનશે હાલમાં ક્રિસ ઓપિંગ્સ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન છે જેનું સ્થાન લક્ષન લેશે ક્રિસ્ટોફર લક્સન ન્યૂઝીલેન્ડના બેતાલીસમાં વડાપ્રધાન થશે દર વર્ષે વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવશે વર્લ્ડ ફૂડ ડે વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે હોય છે સોળ ઓક્ટોબર ના રોજ હોય છે ઓપ્શન સી સોળ ઓક્ટોબર વિશ્વ વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે સોળ ઓક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે આ દિવસનું મુખ્ય ધ્યાન સમગ્ર વિશ્વમાં ખાદ્ય સુરક્ષાને આગળ વધારવાનું છે વિશ્વ ખાદ્ય દિવસની સ્થાપના ઓગણીસો પિસ્તાલીસ માં સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે એફ એ ઓ એફ એઓનું પૂરું નામ પણ પૂછાય છે યાદ રાખવું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન તેના દ્વારા કરવામાં આવી હતી ક્યારે ઓગણીસો પિસ્તાલીસમાં વર્ષ બે હજાર ત્રેવીસ માટે વિશ્વ ખાદ્ય દિવસની થીમ છે વોટર ઇઝ લાઈફ વોટર ઇઝ ફૂડ લીવ નો વન બિહાઈન્ડ આ તેની થીમ છે ગુજરાતીમાં પૂછે તો પાણી એ જીવન છે પાણી એ ખોરાક છે કોઈને પાછળ ન છોડો તો એ પણ યાદ રાખજો પ્રશ્ન નંબર આઠ ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે શરૂ કરાયેલ અભિયાનને શું નામ આપવામાં આવ્યું છે શું જવાબ આવશે આ તો આવડવું જ જોઈએ મોસ્ટ ટાઈમ પી રહેશે સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઓપરેશન અજય ભૂલથી પણ વિજય કરવાનું આવવું કરીને આવવાનું નથી ઓપરેશન અજય ઓપરેશન અજય હેઠળ ભારત સરકારે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત લાવવાનું અભિયાન શરૂ કર્યું છે પ્રથમ ફ્લાઇટમાં બસો બાર ભારતીયોને ઇઝરાયલથી સુરક્ષિત લાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઘણા ભારતીયો ઇઝરાયલમાં ફસાયા છે દસ આ વર્ષના એથ્લેટ ઓફ ધ યર માટે વર્લ્ડ એથ્લેટિક દ્વારા કોને નામાંકિત કરવામાં આવ્યા છે એથ્લેટ ઓફ ધ યર ખાસ યાદ રાખજો શું જવાબ આવશે નીરજ ચોપડા ઓપ્શન એ નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિકે નીરજ ચોપરાને મેલ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ બે હજાર ત્રેવીસ માટે નામાંકિત કર્યા છે વર્લ્ડ એથ્લેટિક્સ એક નિવેદન જારી કરીને આની જાહેરાત કરી છે આ સાથે વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ બે હજાર ત્રેવીસ માટે વોટિંગ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે નીરજ ચોપરા ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા છે આ સિવાય પણ ઘણા બધા ગોલ્ડ મેડલ જીતેલા છે અને તેઓ જેવલિંગ થ્રો સાથે સંકળાયેલા છે નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં સો મીટરનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો છે નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં સો મીટરનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ શું જવાબ આવશે અહીં સાચો જવાબ આવશે મણિકાંત એચ ઓબલીધર ઓપ્શન સી ભારતના યુવા દોડવીર મણિકાંત એચ ઓબલીધરે નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં સો મીટરનો નવો રેકોર્ડ કર્યો છે મણિકાંત એ સો મીટરની દોડમાં દસ પોઈન્ટ ત્રેવીસ સેકન્ડનો સમય લીધો છે જે એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે આ પહેલાં અમિયા કુમાર મલિકે સો મીટરમાં દસ પોઈન્ટ છવ્વીસ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો અહીં આગળનો પ્રશ્ન બાકી રહી ગયો છે અગિયારમો પ્રશ્ન તે પણ આપણે જોઈ લઈએ એસ સચ્ચિદાનંદ મૂર્તિનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિ હતા એસ સચ્ચિદાનંદ મૂર્તિ તેઓ પત્રકારત્વ સાથે જોડાયેલા હતા ઓપ્શન ડી જાણીતા પત્રકાર અને મલયાલા મનોરમાના પૂર્વ નિવાસી સંપાદક સચ્ચિદાનંદ મૂર્તિનું નિધન થયું છે તેઓ અડસઠ વર્ષના હતા સચ્ચિદાનંદ મૂર્તિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાત હતા તેમણે એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી અને પ્રેસ કાઉન્સિલના સભ્ય તરીકે પણ સેવા આપી હતી કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો છે સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ શું જવાબ આવશે હિટમેન રોહિત શર્મા ઓપ્શન એ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં અફઘાનિસ્તાન સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ તોડ્યો હતો આ સાથે તેમણે ઓડીઆઈ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો રોહિત ઓડીઆઈ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી હજાર રન બનાવનાર સંયુક્ત બેટ્સમેન પણ બની ગયો છે નેક્સ્ટ ફોર્બ્સની વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોઈડ બે હજાર ત્રેવીસમાંની યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય કંપની કોણ છે તો ફોર્બ્સ દ્વારા વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર્સ બે હજાર ત્રેવીસની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં એકમાત્ર ભારતની કંપનીનો સમાવેશ થયો છે અને તે છે એનટી ઓપ્શન બી એનટીપીસી એનટીપીસી ફોર્બ્સની વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર્સ બે હજાર ત્રેવીસ યાદીમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય પીએસયુ બની છે વિશ્વ રેન્કિંગમાં ટોચની સાતસો કંપનીઓમાં એનટીપીસી બસો ને એકસાઠમાં ક્રમે છે ફોબ્સ દર વર્ષે ટોચની કંપનીઓની યાદી છે તે બહાર પાડે છે હવે અહીં એનટી પીસીનું પૂરું નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પ્રશ્ન નંબર પંદર ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોણે ચાર સંભાળ્યો છે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ શું જવાબ આવશે પંકજ બોહરા ઓપ્શન બી પંકજ બોહરા અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટ પંકજ બોહરાએ ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના રાષ્ટ્રીય અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો છે આઈએસીસીની એસીની યુએસમાં સત્યાવીસ ભાગીદાર સંસ્થાઓ છે જેમાં ભારતમાં ચૌદ ઓફિસનો સમાવેશ થાય છે જે ભારત અને યુએસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના ઓગણીસો ને અડસઠમાં થઈ હતી બે હજાર ત્રેવીસમાં વર્લ્ડ સાઇટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે વર્લ્ડ સાઇટ્સ ડે શું જવાબ આવશે બાર ઓક્ટોબર ઓપ્શન બી અહીં સાચો પડશે વિશ્વ દ્રષ્ટિ દિવસ દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે આ વખતે સમગ્ર વિશ્વમાં બારમી ઓક્ટોબરે ઉજવણી કરવામાં આવી રહી છે તેના પાલનનો હેતુ લોકોને આંખ સંબંધિત રોગો વિશે જાગૃત કરવાનો છે આ વર્ષે તેની થીમ લવ યોર આઈઝ એટ વર્ક ગુજરાતીમાં કહીએ તો કામ પર તમારી આંખોને પ્રેમ કરો લવ યોર આઈઝ એટ વર્ક યાદ રાખજો નેક્સ્ટ જી ટ્વેન્ટી સંસદ સ્પીકર સમિટ ક્યાં આયોજિત કરવામાં આવશે તો અહીં સાચો જવાબ આવશે નવી દિલ્હી ઓપ્શન એ નવી દિલ્હી પ્રધાનમંત્રીએ તેર ઓક્ટોબરે નવમી જી ટ્વેન્ટી પાર્લામેન્ટ સ્પીકર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું તેનું આયોજન નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે કરવામાં આવ્યું હતું જી ટ્વેન્ટીના ભારતના પ્રમુખ પદના વ્યાપક માળખા હેઠળ ભારતની સંસદ દ્વારા સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં જી ટ્વેન્ટી સભ્ય દેશો અને આમંત્રિત દેશોની સંસદના સ્પીકરો છે તે ભાગ લઈ રહ્યા છે આઠમી બ્રિક્સ સ્પર્ધા પરિષદ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કોણે કર્યું બ્રિક્સ સ્પર્ધા પરિષદ બે હજાર ત્રેવીસ અહીં સાચો જવાબ આવશે અશોક ભૂષણ ઓપ્શન ડી અશોક ભૂષણ નેશનલ કંપની લો એપૅલેટ ટ્રિબ્યુનલ એટલે કે એન એટીના અધ્યક્ષ જસ્ટિસ અશોક ભૂષણે નવી દિલ્હીમાં આઠમી બ્રિક્સ કોમ્પિટિશન કોન્ફરન્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તેનું આયોજન કરી રહ્યું છે તેનું આયોજન અગિયારથી તેર ઓક્ટોબર બે હજાર ત્રેવીસ દરમિયાન કરવામાં આવ્યું બ્રિક્સ સત્તાધારીઓના વડાઓ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ રહ્યા છે પ્રશ્ન નંબર ઓગણીસ કયા રાજ્યમાં સેતુબંધન યોજના હેઠળ રૂપિયા એકસો અઢાર પોઈન્ટ પચાસ કરોડના સાત બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અહીં સાચો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ ઓપ્શન સી અહીં સાચો પડે છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સેતુબંધન યોજના હેઠળ અરુણાચલ પ્રદેશમાં રૂપિયા એકસો અઢાર પોઈન્ટ પચાસ કરોડના સાત પુલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે આ પ્રસંગે તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં કનેક્ટિવિટી અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે નેક્સ્ટ તાજેતરમાં કયા રાજ્યે ગંગા ડોલ્ફિનને રાજ્યના જળચર પ્રાણી તરીકે જાહેર કર્યું છે ગંગા ડોલ્ફિન એને રાજ્યના જળચર પ્રાણી તરીકે જાહેર કર્યું છે તો તેવું રાજ્ય છે ઉત્તર પ્રદેશ ઓપ્શન ડી અહીં સાચો પડશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંગા ડોલ્ફિનને રાજ્યનું જળચર પ્રાણી જાહેર કર્યું છે તેનું વૈજ્ઞાનિક નામ પ્લાટાનિસ્ટા દંગે ટીકા છે આઈયુસીએનના રેડ લિસ્ટમાં ગંગા ડોલ્ફિનને લુપ્તપ્રાય શ્રેણીમાં મૂકવામાં આવી છે બે હજાર નવમાં ગંગા ડોલ્ફિનને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે માન્યતા આપવામાં આવી હતી નેક્સ્ટ કેન્દ્રીય કેબિનેટે કઈ નવી સ્વાયત્ત સંસ્થાની રચનાને મંજૂરી આપી છે નવી સ્વાયત્ત સંસ્થા ને મંજૂરી આપવામાં આવી છે તો સાચો જવાબ આવશે મેરા યુવા ભારત ઓપ્શન બી મેરા યુવા ભારત કેન્દ્રીય કેબિનેટે યુવા વિકાસ અને યુવાનોના નેતૃત્વવાળા વિકાસ માટે સ્વાયત્ત સંસ્થા મેરા યુવા ભારતની સ્થાપનાને મંજૂરી આપી આ સંસ્થા યુવાનોને તેમના સપના સાકાર કરવામાં અને વિકસિત ભારતના નિર્માણમાં મદદરૂપ સાબિત થશે એકત્રીસમી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ તેની શરૂઆત કરવામાં આવશે અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે નેક્સ્ટ ભારત અને તાંજાનિયાએ કેટલા વર્ષો માટે સંરક્ષણ સહયોગ માટે રોડમેપ તૈયાર કર્યો છે ભારત અને તાંજાનિયાએ કેટલા વર્ષ આવશે પાંચ વર્ષ ઓપ્શન ડી પાંચ વર્ષ ભારત અને તાન્જાનિયાએ સંરક્ષણ સહયોગ માટે પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તાંજાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુ હસન વચ્ચે નવી દિલ્હીમાં વાતચીત દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ સુલુહની આ પ્રથમ ભારત મુલાકાત છે છેલ્લે આઠ વર્ષમાં તાન્જાનિયાના રાષ્ટ્રપતિની ભારતની આ પ્રથમ મુલાકાત છે તાન્જાનિયા એ પૂર્વ આફ્રિકન દેશ છે કઈ ભારતીય પુરુષોની ડબલ્સ જોડીએ બી ડબલ્યુ એફ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે બી ડબલ્યુ એફ રેન્કિંગમાં પ્રથમ સ્થાન શું જવાબ આવશે સાત્વિક સાયરાજ અને ચિરાગ શેટ્ટી સાત્વિક સાયરાજ અને ચિરાગ શેટ્ટી ઓપ્શન બી અહીં સાચો પડશે સ્ટાર બેડમિન્ટન મેન્સ ડબલ જોડી સાત્વિક સાયરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી બી ડબલ્યુ એફ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેણે ચીનના હાઉઝોંગમાં યોજાય આયોજિત એશિયન ગેમ્સમાં મેન્સ ડબલમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ આ રેન્કિંગ હાંસલ કર્યું છે સાત્વિક અને ચિરાગે આ વર્ષે અઢાર ટૂર્નામેન્ટમાંથી કુલ ઓગણીસ હજાર અગિયાર પોઈન્ટ મેળવ્યા હતા સાડત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં થશે તો અહીં સાચો જવાબ આવશે ગોવા રાજ્યમાં થશે ઓપ્શન ડી ગોવા રાજ્ય આ વખતે સાડત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન ગોવામાં થઈ રહ્યું છે ગોવાના મુખ્યમંત્રી ડૉક્ટર પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે રાજ્ય તેના આયોજન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે આ વખતે સાડત્રીસમી નેશનલ ગેમ્સમાં તેતાલીસ સ્પોર્ટ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે છવ્વીસ ઓક્ટોબરથી નવ નવેમ્બર દરમિયાન આ યોજાશે ગુજરાતમાં છેલ્લી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેત્રીસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં ભારતના તમામ અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો નેક્સ્ટ કાર ઉત્પાદન મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ડીલરોને લગતા નાણાકીય ઉકેલો માટે કોની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આઈડીબીઆઈ બેંક સાથે હસ્તાક્ષર કર્યા છે કરાર પર એટલે કે એમઓયુ કર્યા છે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ડીલરોને લગતા નાણાકીય ઉકેલો માટે આઈડીબીઆઈ બેંક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે મારુતિ સુઝુકી ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ડીલથી દેશભરના ચાર હજારથી વધુ મારુતિ સુઝુકી સેલ્સ આઉટલેટ્સને ફાયદો થશે આઈડીબીઆઈ બેંક લિમિટેડ એ એલઆઈસી અને ભારત સરકારની માલિકીની નાણાકીય બેંક છે તેની સ્થાપના ઓગણીસો ને ચોસઠમાં કરવામાં આવી હતી નેક્સ્ટ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કયા જિલ્લામાં સ્વતંત્રતા સેનાની રાજારાવની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અહીં જવાબ આવશે ઉનાવ ઓપ્શન બી ઉનાવ સાચું પડશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આઠસો ચાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને યુપીના ઉનાવ જિલ્લામાં સ્વતંત્રતા સેનાની રાજારાવ બહાર સિંહની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું કઈ ટીમે ઓડીઆઈ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી પાકિસ્તાન ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસની આઠમી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને છ વિકેટે હરાવ્યું છે આ સાથે પાકિસ્તાને વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ચેઝ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો શ્રીલંકાએ પચાસ ઓવરમાં ત્રણસો ચુમ્માલીસ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં પાકિસ્તાને ચાર વિકેટ ગુમાવીને આ વિશાળ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો વર્લ્ડ કપમાં બીજા સૌથી સફળ રન ચેઝ કરવાનો રેકોર્ડ આયર્લેન્ડના નામે છે ભારત સરકારે કયા વર્ગના વિદ્યાર્થીઓ માટે નિવાસી શિક્ષણ યોજના શ્રેષ્ઠની શ્રેષ્ઠની શરૂઆત કરી છે અથવા તો શ્રેષ્ઠ શરૂ કરી છે તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી અનુસૂચિત જાતિ ઓપ્શન બી અનુસૂચિત જાતિ એટલે કે એસસી શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સામાજિક અને આર્થિક ઉત્થાન અને વ્યાપક વિકાસ માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે લક્ષિત વિસ્તારોમાં ઉચ્ચ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રહેણાંક શિક્ષણ યોજના એટલે કે શ્રેષ્ઠ શરૂ કરી છે આ યોજના બે અલગ અલગ રીતે લાગુ કરવામાં આવશે લગભગ ત્રણ હજાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જેમના માતા પિતાની વાર્ષિક આવક રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખની રેન્જમાં આવે છે તેમની પસંદગી દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એન દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા દ્વારા કરવામાં આવશે નેક્સ્ટ વિશેષ સ્વચ્છતા અભિયાન ત્રણ પોઈન્ટ ઝીરો હેઠળ સ્વચ્છતા માટે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દેશભરમાં કેટલી જગ્યાઓ પસંદ કરવામાં આવી છે તો અહીં સાચો જવાબ આવશે ફોર ફોર નાઇન ચારસો ઓગણપચાસ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે સાંસ્કૃતિક મંત્રાલયે વિશેષ સ્વચ્છતા અભિયાન ત્રણ પોઈન્ટ ઝીરો હેઠળ સ્વચ્છતા માટે દેશભરમાં ચારસો ને ઓગણપચાસ સ્થળોની ઓળખ કરી છે આ અભિયાનનો પ્રથમ તબક્કો પંદર સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ચાલવા ચલાવવામાં આવ્યો હતો વિશેષ સ્વચ્છતા અભિયાન ત્રણ પોઈન્ટ ઝીરોનો બીજો તબક્કો બે ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યો છે હમાસ સામે ચાલી રહેલી લડાઈને ઇઝરાયેલે ક્યુ કોડ નામ આપ્યું છે તો હાલમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો તેના માટે ઇઝરાયલે ક્યુ ક્વોડ નામ આપ્યું છે ઓપરેશન આયન સ્ક્વોડ ઓપ્શન સી અહીં સાચો પડશે ઓપરેશન આયન સ્ક્વોડ ઇઝરાયલે હમાસ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈને ઓપરેશન આયન સ્કોડ નામ આપ્યું છે હમાસ એ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ છે જે ગાજાપટ્ટીના કેટલાક વિસ્તારોને નિયંત્રિત કરે છે ગાજાપટ્ટીએ ઇઝરાયલ ઇજિપ્ત અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેનો એકતાલીસ કિલોમીટર એટલે કે પચીસ માઇલ લાંબો અને દસ કિલોમીટર પહોળો વિસ્તાર છે લગભગ બે પોઈન્ટ ત્રણ મિલિયન લોકો અહીં રહે છે જે વિશ્વના સૌથી વધુ વસ્તી ગીચતાવાળા વિસ્તારોમાંનો એક વિસ્તાર છે તો મિત્રો અહીં ત્રીસ પ્રશ્નો થયા આપણે આજે વિડીયોમાં અહીં સુધી રાખીશું આગળના પ્રશ્નો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો તો મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો